Assalamualaikum. Good morning. Standard A, subject English. Topic માં છે essay. Essay એટલે નિબંધ લેખન. Essay number 4 છે. આપણે 3 essay લખી લીધા. હવે ચોથો essay છે our class picnic. Picnic એટલે ઉજાણી. ક્લાસમાંથી વર્ગમાંથી આપણે ઉજાણી પર જઈએ, ફરવા માટે જઈએ, તેના વિશે અહીંયા છે. પિકનિક જઈએ આપણે, એના વિશે અહીંયા આપણે નિબંધ લખવાનો છે. જુઓ અહીંયા નિબંધ સમજતા પહેલાં આપણે શું કરીશું, શબ્દાર્થ શીખીશું. આ દરેક શબ્દો તમારે યાદ રાખવાના છે, 5 વાર શબ્દો લખવાના છે અને સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે, જેથી આપણે નિબંધ જ્યારે લખીએ ત્યારે આપણને સ્પેલિંગ મો પર થઈ જાય. બરાબર છે? તો આ દરેક શબ્દો તમારે ઇંગ્લિશની નોટમાં, અંગ્રેજીની નોટમાં 5 વાર લખવાના છે, નિબંધની નોટબુકમાં લખવાના નથી. જુઓ આ પ્રમાણેના શબ્દાર્થ છે, દરેક શબ્દાર્થ તમે લખી લેશો અને સમજી પણ લેશો. હવે આપણે નિબંધ સમજીએ, એસે સમજીએ. તો આ પ્રમાણે અનુક્રમણિકામાં ટાઇટલ લખવાનું છે, આજની તારીખ લખવાની છે 3/10/2020, અને નિબંધની નોટમાં આપણે જાણીએ છીએ રાઇટ પેજ પર એટલે જમણી બાજુના પેજ પર લખવાનું છે, અને અહીંયા ડેટનું ખાનું આપ્યું છે તો અહીંયા આપણે ડેટ લખીશું અને ડે લખીશું. સમજીએ આપણે. લાસ્ટ સેટરડે, ગયા શનિવારે, અવર ક્લાસ વેન્ટ ફોર અ પિકનિક ટુ મોડી રિસોર્ટ. વેન્ટ એટલે ગયા. કોનું ભૂતકાળ? ગોનું ભૂતકાળ. બરાબર છે? અમારા ક્લાસમાંથી અમે પિકનિક ગયા હતા. ક્યાં ગયા હતા? મોડી રિસોર્ટ. ઇટ ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ ફ્રોમ સુરત. અબાઉટ એટલે લગભગ. તે લગભગ 30 કિલોમીટર સુરતથી દૂર છે. 40 સ્ટુડન્ટ્સ, 3 ટીચર્સ એન્ડ 2 પ્યુન્સ કેમ ફોર ધ પિકનિક. 40 વિદ્યાર્થીઓ, 3 ટીચર અને 2 પ્યુન એ પિકનિકમાં અમારી સાથે આવ્યા હતા. કેમ? કોનું ભૂતકાળ? કમનું ભૂતકાળ. વી વેન્ટ ધેર બાય બસ. અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. વી રીચ્ડ ધેર એટ 9 AM. રીચ એટલે પહોંચવું. REACH, રીચ એટલે પહોંચવું. RICH, રીચ એટલે માલદાર. અમે ત્યાં 9 વાગ્યે પહોંચ્યા હતા. જુઓ રાતના 12 થી સવારના 12 સુધી AM લખાય, અને સવારના મતલબ બપોરના 12 થી રાતના 12 સુધી PM લખાય. તો અહીંયા આપણે AM લખ્યું છે. AM એટલે એન્ટી મેરિડિયન. ધેર વેર મેની બિગ સેડી ટ્રીઝ. વેર હતા ભૂતકાળ દર્શાવે છે, અને બહુવચન છે મેની, ઘણા. ત્યાં ઘણા છાંયડાવાળા વૃક્ષો હતા. ધેર વોઝ અ બ્યુટિફુલ ગાર્ડન. ત્યાં સુંદર મજાનું ગાર્ડન, બગીચો હતો. આફ્ટર સ્નેક્સ વી પ્લેડ ગેમ્સ. સ્નેક એટલે નાસ્તો કરવો. નાસ્તો કર્યા પછી અમે ગેમ રમતો રમ્યા. વી હેડ અવર લંચ ઇન ધ આફ્ટરનૂન. લંચ એટલે બપોરનું ભોજન. અમે બપોરના સમયે ભોજન લીધું. આફ્ટર લંચ, લંચ કર્યા પછી, વી હેડ અ પ્રોગ્રામ ઓફ મ્યુઝિક, ડાન્સ એન્ડ સોંગ્સ. અમારો કાર્યક્રમ હતો મ્યુઝિકનો. અમે સંગીત સાંભળ્યા અને ગીતો ગાયા. વી રિટર્ન્ડ હોમ એટ 7 PM. જો અહીંયા PM આવ્યું, PM એટલે પોસ્ટ મેરિડિયન. અમે ઘરે ક્યારે પાછા ફર્યા? રિટર્ન એટલે પાછા ફરવું. ક્યારે પાછા ફર્યા? 7 વાગ્યે અમે ઘરે પાછા ફર્યા. વી એન્જોયડ અવર પિકનિક વેરી મચ. અમે અમારા પિકનિકમાં ખૂબ જ મજા આવી. આ પ્રમાણેનો એસે છે, દરેક વિદ્યાર્થીની ધ્યાનથી સાંભળશે,
इंग्लिश नी नोट मा एसे बे वार लखवानो छे, शब्दार्थ पांच वार लखवाना छे अने निबंध नी नोट मा व्यवस्थित सारा अने सुंदर अक्षरे एक वार लखवानो छे। अने ध्यान राखवानुं छे के निबंध नी नोट मा आपणे फक्त जमणी बाजुना पेज पर एटले के राइट पेज पर ज लखवानुं छे। थैंक यू।